આજે આપણે ચીરાના વસ્ત્રજી બનાવતા શીખીશું એના માટે આવી રીતના લાંબુ એક લંબચોરસ કપડું લેવાનું છે અને વચ્ચે સેન્ટરમાંથી એને કટ આપવાનો છે એવી આવી રીતના સેન્ટરમાં ફોલ્ડ કરી અને પછી અડધે સુધી એને કટ આપી દેવાનો છે આટલું કટ કરી અને પછી ક્રોસમાં થોડું કટ આપશું જેથી કરીને પાછળ ગરદનના ભાગમાં આપણે ઓટીએ તો ખૂચે નહીં વાગે નહીં એ પછી આવી રીતના વાળી અને એને ફરતું ઓટી લેવાનું છે આ સીધી સાઈડમાંથી આપણે ઓટીશું જેથી કરીને ફરી એની ઉપર આપણે તૂઈ કે બોર્ડર મૂકીએ તો આ બોર્ડર છે જે ઓટેલી એ દબાઈ જાય એટલે બંને બાજુથી ફિનિશિંગવાળું દેખાય પાછળથી પણ સારું દેખાય અને આની ઉપર પછી આપણે તુઈ લગાવી દઈશું એટલે એકદમ ફિનિશિંગ દેખાશે તો આવી રીતના આપણે એને ફરતી ઓટી લેવાનું છે આપણી પાસે જો સોઈંગ મશીન હોય તો એમાં ઓટી લેવાનું નહીતર આમ હાથેથી પણ ઇઝીલી ઓટી શકાય છે તો આવી રીતના આપણે ઓટી લેશું આવી રીતના આપણે અલગ અલગ કપડાના આ જે પણ ઠાકોરજીને સુહાય એ પ્રમાણે ઉત્સવ પ્રમાણે વસ્ત્ર લેશું આવી રીતના ફરતું ઓટી લીધું છે આ પાછળની સાઈડ છે જો આ પાછળની સાઈડ છે અને ફ્રન્ટ જે છે મેઈન આ આગળનું છે આની ઉપર આપણે ફરીથી તૂઈ મૂકીશું હમ તો આવી રીતના આપણે ઓટી લેશું હવે આમ ફરતી આપણે તૂઈ મૂકીશું જો પોળા પટ્ટાની તૂઈ હોય તો આવી રીતના બે સાઈડમાં આપણે મૂકવાની રહેશે અને પાતળી હોય તો સિંગલ જ એક જ દોરામાં આવી જશે હવે પોળાપટ્ટામાં હોય તો ક્રોસમાં સોય કાઢીને પણ આપણે ઓટી શકીએ છીએ એક સાઈડમાંથી સોય નાખવાની અને સામેની સાઈડમાંથી ફરી પાછી બહાર લેવાની તો ક્રોસમાં બે સાઈડમાં સાથે સાથે તૂઈ મુકાતી જશે કોર્નરમાં આવી રીતના સેજ ક્રોસ લઈ અને દબાવી અને માથે ટાંકા મારી લેવાના એટલે એકદમ બંધ બેસતી તુઈ થઈ જશે આવી રીતના આમ ક્રોસમાં લેવાનો ટાંકો એ એટલે એક બાજુ આ બાજુથી એક ટાંકો લેવાનો પછી ફરીથી પેલી બાજુ સામે સોય કાઢી અને અહીંથી ટાંકો લેવાનો તો આવી રીતના બેય સાઈડમાંથી સાથે સાથે તુઈ મુકાતી જશે તો આવી રીતના આપણે આખા વાઘાની વાઘાજીની અંદર આવી રીતના આપણે તોય મૂકી દઈશું આપણે ઉષ્ણકાળ હોય તો કોટનની બોર્ડરો આવે છે એ મૂકી શકાય ગોઠ મૂકી શકાય અને સફેદ આવી રીતના રૂપેરી સોનેરી એવી રીતના તોય અનુકૂળતા પ્રમાણે મૂકી શકીએ છીએ તો આવી રીતના આપણે ફરતી તુઈ મૂકતા જશું જો બસ જો આવી રીતના આખા વાઘાજીમાં આવી રીતના તુઈ મૂકી દેવાની થોડું આગળથી કટ કરી અને પછી અંદરથી ફોલ્ડ કરી અને ટાંકા મારી દેવાના જેથી કરીને છૂટી ના જાય બસો આવી રીતના આમ કરી અને ટાંકા મારી દેવાના રહેશે બે ત્રણ વાર આવી રીતના ટાંકા મારી અને પછી ગાંઠ મારી દેવાની તો આવી રીતના ચીરાના વસ્ત્ર જે એટલાય થશે થસે આવી રીતના તો હવે આવી રીતના પછી આંગળીથી નખ વડે થોડું આવી રીતના દોરો ખેંચી લઈએ તો થોડું ખેંચાઈ ગયું હોય ક્યાંક એવું હોય તો સરખું થઈ જશે તો આ ચીરાના વસ્ત્રજી રેડી થઈ ગયા છે પછી આપણે ઠાકોરજીની ઓઢણી માટે આવી રીતના ફરીથી એક લંબચોરસ કપડું લેશું આ વસ્ત્રની ફરતી પણ આવી રીતના બોર્ડર જ મૂકવાની છે પહેલાં સીધી સાઈડથી ઓટી લેશું આવી રીતના ઓટી લીધા પછી આવી રીતના બોર્ડર મૂકી દેવાની છે તો ઓઢણી સાથે વાઘાજી તૈયાર થઈ જશે આવી રીતના રેશમના સુતરાઓના ઉષ્ણકાલ શીતકાલ ઉત્સવના એવી રીતના અલગ અલગ આપણી અનુકૂળતા પ્રમાણે ઠાકોરજીને સુહાય એ પ્રમાણે આપણે વસ્ત્રજી સિદ્ધ કરી શકીએ છીએ અલગ અલગ હવે અત્યારે પણ ઉત્સવો આવી રહ્યા છે તો જરીના વસ્ત્રજી પણ આપણે આવી રીતના સિદ્ધ કરી શકીએ છીએ અલગ અલગ રૂપેરી સોનેરી તું કરી શકીએ છીએ તો ચીરાના વસ્ત્રજી રેડી છે આપ પણ આપણા સ્વરૂપને આવી રીતના ચીરાના વસ્ત્રજી સિદ્ધ કરી અને ધરી શકો છો આવી રીતે વસ્ત્રજી તૈયાર થશે તો સર્વ જય શ્રી કૃષ્ણ